નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું વિનોદ દક્ષિણી આપનું સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો ક્રાઇમથી અવગત કરાતી આ ખાસ રજૂઆત એન્કાઉન્ટર. એન્કાઉન્ટરમાં ક્રાઇમની ઘટનાઓ વિશે ચર્ચા કરીએ. વંથલીના બંધાણા ગામની પરિણીત મહિલા મંજુલાબેન ચૌહાણ લિફ્ટ આપવાના બહાને અપહરણ કરી બાઇક ઉપરથી ફેંકી દેવાતા તેમનું મોત નિપજાવનાર આરોપી મુકેશ ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યો છે. અપહરણ બાદ ચાલુ મોટરસાઇકલે ફેંકી દેતા મહિલાનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. શું છે સમગ્ર ઘટના, કેવી રીતે કરવામાં આવ્યું હતું અપહરણ, કેવી રીતે મૃત્યુ નિપજ્યું આ મહિલાનું, જોઈએ આ અહેવાલમાં. લિફ્ટ આપવાના બહાને મહિલાનું કર્યું હતું અપહરણ. બાઇક પરથી ફેંકી દીધી હતી મહિલાને. સીસીટીવીને આધારે ઝડપાયો આરોપી. આરોપી ગમે તેટલો શાતિર હોય, પરંતુ ગુનો આચર્યા પછી કંઈક ને કંઈક પુરાવા મૂકતો જાય છે અને આખરે ધકેલાઈ જાય છે જેલમાં. આ ઘટના છે વંથલી તાલુકાના બંધળા ગામની, કે જ્યાં મહિલા મંજુલાબેન અશોકભાઈ ચૌહાણ સાંજે મોટા કાજિયાયાડા ગામેથી પોતાના ગામ બંધળા વાહન ન મળવાથી ચાલીને જઈ રહ્યા હતા. એ દરમિયાન દિનેશ મકવાણા હીરો હોન્ડા મોટરસાઇકલ સવાર ત્યાંથી નીકળતા તેની પાસેથી લિફ્ટ માંગી પોતાનું ગામ આવી જતા બાઇક સવારે બાઇક ન રોકતા મંજુલાબેને પોતાનું અપહરણ થવાનો ખ્યાલ આવી જતા તેણે બચાવ બચાવોની બૂમો પણ પાડી. દરબંધનાથ મહાદેવ મંદિરે ક્રિકેટ રમતા યુવાનોએ આ બહેનને બચાવવા જતા 2-3 બાઇક લઈ પીછો પણ કર્યો હતો, પરંતુ બાઇક સવારે પૂરઝડપે વાહન ચલાવવા જતા પકડાઈ જવાની બીકે અપહરણ કરતાએ મહિલાને ચાલુ બાઇકે જ ધક્કો મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગાડી એવી સ્પીડમાં હતી એટલે અમને એવું લાગ્યું કે કામની બાઈ હતી, એવું લાગ્યું આખું બેહાડીને જાય છે, એટલે અમે ગાડી લઈને પાછળ ગયા. એની પાછળ ગયા અને બોળકા ગામ ટપી અને ગાડી રોકી. એની ગાડી રોકીને ગાડી થોડીક એને ઘીરી કરીને પૂછ્યું અમે કે શું છે, તો એને એમ કીધું કે આ બાઈ છે ને થોડીક ઓલી છે, એમ ખાલી કીધું. પછી એને ગાડી પાછી છૂટ કરી દીધી, ગાડી છૂટ કરીને જવા દીધી ગાડી આગળ. આગળ ભાટિયા અને બોળકાની વચમાં વળાંક આવતા ગાડી બહુ સ્પીડમાં હતી અને બાઈને સીધો ધક્કો મારી અને બાઈ પડી ગઈ. પછી ભાઈ સીધો ગાડી લઈ અને વયો ગયો. કીની શું ગયો એ ખબર નથી. મંજુલાબેન અશોકભાઈ ચૌહાણ જે મોટા કાજેથી ચાલીને આવતા હોય અને બાઇકવાળાએ એને હોન્ડામાં બેસાડી એનું અપહરણ કર્યું. બંદરા મુકામે પહોંચતા ત્યાંથી બેને કીધું મારે ઉતરવું છે, તો હોન્ડાવાળે પણ બાઇક રોક્યું નહીં અને સ્પીડમાં જવા દીધું. અને બંધનાથ મહાદેવ મંદિરે જે ક્રિકેટ રમતા છોકરાઓને મહિલાએ અવાજ કર્યો કે બચાવો બચાવો, જે ક્રિકેટ રમતા છોકરાઓ એનો પીછો કર્યો. બંદરાથી આગળ જતાં બંદરા અને ભાટિયાની વચ્ચે જે વળાંક આવે છે તેનું બાઇક પાસ રોકતા જે હોન્ડાવાળાએ બીકને કારણે સીધો ધક્કો મારી દીધો અને બેન નીચે પડી ગયા હતા. ત્યાંથી લઈ 108ની મારફતે વંટી દવાખાને લેવા બેન પણ મૃતાવસ મૃત્યુ પામેલા છે એવું ડૉક્ટર પણ જાહેર કર્યું છે. તો અમારી એવી માગણી છે કે જે બંધળા ગામની અંદર સીસી કેમેરા ફિટ કરેલ છે એના ફૂટેજ લઈ અને તાત્કાલિક આરોપીની ધરપકડ થાય અને સખતમાં સખત કાર્યવાહી કરે. આ પીછો કરતા યુવાનોએ મહિલાને 108 મારફતે વંથલી સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી, જ્યાં તબીબોએ મહિલાને મૃત જાહેર કરી. વંથલી પોલીસે બંધળા ગ્રામ્ય પંચાયત દ્વારા લગાવાયેલા સીસીટીવી કેમેરા ચેક કરતા અપહરણ કરનારની તપાસ હાથ ધરી. કેનેડીપુર ગાંવ મેં જો કે મેંદરડા તાલુકા મેં આતા હૈ ઉસ કેનેડીપુર ગાંવ મેં જબ હમ વહાં પે જાંચા તો વહાં પે ઉસ વ્હીકલ વો જો હૈ જો ગાડી યુઝ આઈ થી વો કા બાઇક જો હૈ હમે મિલ ગઈ और उस बाइक के आधार पर वो बाइक उसी के घर पे मिली. उस समय युवक उस घर पे नहीं था, पर उसकी जो माताजी थी उसकी माताजी से हमने पूछताछ वगैरह की और आसपास जो लोग थे उनकी पूछताछ से उसके नंबर वगैरह मिले और उसकी नंबर से जब उसको फ़ोन लगाया गया तो वो तलाला जहाँ गाँव है वहाँ पर उसने बताया. तो वहाँ पर हमारी टीम ने जो है उसको पकड़ में लिया और जब आगे हम लोगों ने पूछपरछ की, ये हम लोगों ने कल 19 फरवरी को जो है उसको शाम 4-5 बजे के आसपास जो है उसको 6 के आसपास उसको पकड़ा
और फिर बाद में उसे पूछताछ में उसने जुर्म को कबूल किया और रात को 9:30 बजे जो है हमने उसको अरेस्ट किया। जारे पुलिस ने केनेडीपुर आरोपी दिनेश मकवाणा ने हाल झड़पी पाड्यो छे। હવે કયા કારણોસર હત્યા કરી હતી તે તો તપાસ બાદ જ સામે આવશે। બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। આ તરફ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં થોડા સમય પહેલા થયેલ હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। જોઈએ શું હતી સમગ્ર ઘટના। વસ્ત્રાલમાં થયેલા હત્યાનો ભેદ ઉકેલાયો। ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલ્યો। બે કિશોરોની અટકાયત। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં થોડા સમય પહેલ થયેલ હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી દીધો છે। અમદાવાદના રામોલ વિસ્તારની ઘટના। હીરાલાલ દેવરામભાઈ ખટીક હીરાનું કારખાનું ચલાવતા, જે દરમિયાનમાં મોબાઈલની ચોરી થવાને કારણે હીરાલાલ કારખાનામાં કામ કરતા બે કિશોરો પર ચોરીની શંકા દાખવીને માર માર્યો હતો અને બસ આ જ બાબતનો રંજ રાખી કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરો હોય, જે 7 મહિના બાદ હીરાલાલ ખટીકની હત્યાનું કાવતરું ઘડ્યું અને તેમની હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા। ગાજીપુરા યુપી વારાણસી નજીક બંને કિશોરો મર્ડર કરીને ભાગી ગયેલ છે, તે બાબતે ત્યાં જઈ જયમ પટેલ તેમજ તેના સ્કોડના માણસોએ ત્યાં જઈ અને એક કિશોરની ત્યાંથી અટક કરી અને ડિટેન કરીને લાવેલા અને જેણે ગુનાની કબૂલાત કરેલી હતી। આ ગુનામાં કરવાનું મૂળ કારણ એવું હતું કે આ બંને સાથે બધા એક હીરાના કારખાનામાં કામ કરતા હતા ત્યારે ત્યાં ચોરી થયેલી, જેની શંકા રાખી અને જે તે વખતે હીરાલાલ ખટીકે આ કિશોરોને માર મારેલ હતો। ઉપરાંત આ જ્યારે મર્ડર થયેલું તે દિવસે આ બંને કિશોરો આ જે બનાવવાળી જગ્યાએથી પસાર થતા હતા ત્યારે મરનાર હીરાલાલ ખટીકે તે દિવસે રાત્રે પણ તેને મોડી રાત્રે કીધેલું કે ભાઈ તે તમે લોકો ચોરી કરીને આવતા લાગો છો, એટલે તેનું લાગી આવી જતાં માથામાં લાકડાના દંડા વડે એને માર મારી અને ત્યાં એને મારી અને આ બંને કિશોરો ત્યાંથી ભાગી ગયેલા હતા। આ અંગેની માહિતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચે તપાસનો તખતો તૈયાર કર્યો, જેમાં હત્યાને અંજામ આપીને કાયદાના સંઘર્ષમાં આવેલા બંને કિશોરો ઉત્તરપ્રદેશના ગાજીપુરમાં છુપાઈને બેઠા હોવાની હકીકત પોલીસની સામે આવી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે હત્યાને અંજામ આપનાર બંને કિશોરોની અટકાયત કરી હતી અને રામોલમાં થયેલા હીરાલાલ ખટીકના હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। એન્કાઉન્ટરમાં આગળ વધીએ। સુરતના ખટોદરા વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરના ગુનાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે। આ ઘટનામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। પોલીસે બંને આરોપીની પૂછપરછ કરતા જે ખુલાસો થયો તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી। ગુનાનો ભેદ ઉકેલાયો, સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા। જોઈએ આગળનો અહેવાલ। સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા। લૂંટ અને હત્યાના ગુનામાં ફરાર 2 ઇસમોને ઝડપી પાડ્યા। કેવી રીતે કરતા હતા લૂંટ? સુરતના ખટોદરા વિસ્તારમાં ગત તારીખ 6ના રોજ 1 ઇસમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો અને તપાસ હાથ ધરી, જેમાં એક સાયકલ સવાર ઇસમની લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું। આ ઘટનામાં ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, પરંતુ 15 દિવસ વીતી જવા છતાં પોલીસને સફળતા હાથ ન લાગી। એક પછી એક સુરતમાં હત્યાનો સિલસિલો ચાલુ થતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા, ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલવા સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। આરોપી સીમાચલ ઉર્ફે સીમા મહેન્દ્ર માર્કન નાહક, મુન્ના ઉર્ફે કાલિયા નબીના ઉત્સવ પરીઢા। ટીવી સ્ક્રીન પર પોલીસ પકડમાં ઉભેલા આ બંને એ જ આરોપીઓ છે કે જેઓએ સુરતના ખટોદરા વિસ્તારમાં
लूंट અને હત્યાની ઘટનાને અંજામ આપ્યો. આ બંને આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ગંજામ જિલ્લાના ખાલીકોટ ખાતેથી ઝડપી પાડ્યા. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી સુરત ક્રાઇમ બ્રાન્ચ લાવી અને બંને આરોપીઓની પૂછપરછમાં જે ખુલાસો થયો તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ. તારીખ 6/2019 રોજ ખટોદરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સોમાકાંજી એસ્ટેટની બાજુમાં એક અજાણ્યા ઈસમની હત્યા કરાયેલ હોવાની એની ડેડ બોડી મળેલી અમને, જે આધારે ખટોદરા પોલીસ સ્ટેશનમાં 6/2019 રોજ 38/19 ઈપીકો કલમ 302 મુજબનો ગુનો દાખલ થયેલ. આ ગુનાની તપાસ દરમિયાન મહેરબાન પોલીસ કમિશનર શ્રી તેમજ ઉપલા અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો ખટોદરા પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પ્રયત્નશીલ હતી અને આ ગુનાને પ્રાથમિક દ્રષ્ટિએ કંઈ બીજું શંકાસ્પદ ન જણાતા આ હત્યા ફક્ત લૂંટના ઈરાદે થઈ હોવાનું જાણવા મળેલ. આ ગુનાના વર્કઆઉટ દરમિયાન અમારા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી કે પટેલ તથા તેમના માણસોને એક બાતમી હકીકત મળેલ અને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનાના સ્થળ પર મળેલ વિગતો અનુસાર 3 શંકાસ્પદ ઈસમો અમને ત્યાં જોવા મળેલા અને બાતમી હકીકત આધારે આ ઈસમોના નામ અમને આઇડેન્ટિફાય થયેલા, જેમાં એક ઈસમ છે સીમાંચલ ઉર્ફે સીમા, બીજો ઈસમ છે સુબલા પરીઠા અને ત્રીજો ઈસમ છે કનૈયા ઉર્ફે મુન્નો ઉર્ફે કાલિયા. પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ કબૂલ્યું કે તેઓ પોતાના સાગરીત સુબલ ઉર્ફે સુબલા ગણેશ નાહક સાથે લૂંટ કરવાના ઈરાદે ફરતા અને ખટોદરા વિસ્તારમાં યુવાનને ચપ્પુના ઘા મારી મોબાઈલ તેમજ રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા. આ ઘટનાને અંજામ આપ્યા બાદ બંને ઈસમો વતન ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત બંને આરોપીઓ મોજ શોખ પૂરો કરવા માટે પૈસાની જરૂર હોય અને રાત્રિના સમયે બાઇક પર ફરતા હતા, લોકોને નિશાન બનાવી ચપ્પુની અણીએ લૂંટ ચલાવતા. આ ઉપરાંત તેઓએ ખટોદરા વિસ્તારમાં અન્ય જગ્યાએ પણ લૂંટ કરી હોવાનું કબૂલ્યું, જેથી ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. કુમારીને લૂંટ કરવાના ઈરાદેથી તેમના પાસેથી વિવો મોબાઈલ અને 1000 રૂપિયાની લૂંટ કરાયેલ, જે બાબત પણ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે. એ ગુનો પણ આ ત્રણેય આચરેલ હોવાનું એકરાર આ પૂછપરછ દરમિયાન તેમણે કરેલ છે. આરોપી સુધી કઈ રીતે પહોંચી? આરોપી મતલબ પાંડેસરા વિસ્તારમાં આ ત્રણેય આ ટેવવાળા હતા અને વર્કઆઉટ દરમિયાન જ જાણવા મળેલ કે આ ત્રણેય અહીંયા આગળ હાલ છે નહીં, જેથી તેમના વતનમાં તપાસના અર્થે ટીમ પહોંચેલ અને ત્યાં આગળથી જ અમને આરોપી મળી આવેલ છે. ઝડપાયેલો મુન્ના ઉર્ફે કાલિયા નબીના ઉત્સવ પરીઢા, જે વર્ષ 2017માં ઉધના પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે. હાલ પોલીસે બંને આરોપીની અટકાયત કરી તેના સાગરીતોની શોધખોળ શરૂ કરી છે. પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર મોજ શોખ પૂરા કરવા માટે આ બંને યુવાનો લોકોના મોબાઈલ અને રોકડા રૂપિયાની લૂંટ કરતા, પરંતુ આખરે તેઓના પાપનો ઘડો ફૂટી જતા તેઓને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. એન્કાઉન્ટરમાં વધુ એક ક્રાઇમની ઘટના પર નજર કરીએ. પુલવામામાં બનેલી ત્રાસવાદી ઘટના બાદ ગુજરાત પર ત્રાસવાદી હુમલાના ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ વચ્ચે સુરત એરપોર્ટ પરથી પોલીસે નેપાળની એક મહિલા અને પુરુષને નેપાળ એમ્બેસીની બોગસ એનઓસી સાથે ઝડપી પાડ્યા. સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ સુરત શાહજહાંની પ્રથમ ફ્લાઇટમાં આ બંને બેસે તે પહેલાં જ બોગસ દસ્તાવેજ પર સફર કરતા પહેલાં પોલીસે તેને ઝડપી પાડ્યા. આ લોકો શા માટે શાહજહાં જઈ રહ્યા હતા અને તેમને બોગસ એનઓસી કોને બનાવી આપી, જોઈએ આ અહેવાલમાં. બોગસ દસ્તાવેજ સાથે બે ઝડપાયા. સુરત એરપોર્ટથી કરાઈ ધરપકડ.
નકલી દસ્તાવેજ સાથે જતા હતા શારજહાં. બંને નેપાળી હોવાનું ખુલ્યું. ગુજરાતમાં ત્રાસવાદી હુમલાના હાઈ એલર્ટ વચ્ચે સુરત એરપોર્ટ પરથી મૂળ નેપાળની મહિલા અને પુરુષની કરવામાં આવી છે ધરપકડ. સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ સુરતથી શારજહાં જવા માટેની પ્રથમ ફ્લાઇટમાં બેસી આ લોકો શારજહાં જવા માટે રવાના થઈ રહ્યા હતા. તે પહેલા ડોક્યુમેન્ટ ચેકિંગ દરમિયાન તેમની પોલ ખુલી ગઈ. પરાજુલી ઈશ્વર પ્રસાદ નામના માણસના જણાવ્યા મુજબ તેની સાથે રાય બિમલા નારાયણ દાસ નેપાળથી દિલ્હી આવ્યા હતા અને ત્યાંથી જ એજન્ટ દ્વારા નેપાળ એમ્બેસીની બોગસ એનઓસી બનાવીને સુરત ખાતે આવી પહોંચ્યા હતા. અહીંથી સુરતની પ્રથમ ફ્લાઇટમાં બેસી દુબઈ જવાના માટે રવાના થવાના હતા. પોલીસે તેમની પાસેથી તમામ ડોક્યુમેન્ટ્સ જપ્ત કરી લીધા છે. આ બંને દ્વારા જે જણાવવામાં આવ્યું છે તે મુજબ તેઓ ફરવા માટે જઈ રહ્યા હતા. જો તેમની વાત પર સુરત પોલીસને અત્યાર સુધી ભરોસો થયો નથી, કારણ કે મહિલાની ઉંમર 45 અને પુરુષની 29 વર્ષ છે. બંને ફરવાના હેતુથી શા માટે નેપાળ અથવા દિલ્હીથી ફ્લાઇટ નહોતી લીધી? ફરવા જવાની વાત પોલીસને આ ગળે ન ઉતરતા પોલીસે સઘન પૂછપરછનો દોર શરૂ કર્યો છે. સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ છે અને નવી ફ્લાઇટ શરૂ થઈ છે, એટલે નવું એરપોર્ટ છે. નવું ઇન્ટરનેશનલ એરપોર્ટના કારણે બધા એજન્ટો આ એરપોર્ટ ઉપર ધ્યાન રાખી, ધ્યાન કેન્દ્રિત કરી અને ખોટી રીતે માણસોને ફોરેન મોકલવાની તજવીજ કરે એ સ્વાભાવિક છે. અને એ અનુસંધાને ગઈકાલે જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શારજહાંથી આવી, એ ફ્લાઇટ પાછી શારજહાં જતી હતી, એની અંદર બે નેપાળી વ્યક્તિઓ હતા. એમાં એક લેડીઝ અને એક જેન્ટ્સ હતા. એ બંને શારજહાં જવા માટે એ લોકોએ બોર્ડિંગ પાસ કરાવ્યા અને ઇમિગ્રેશન દરમિયાન એ લોકો પોલીસ સમક્ષ આવેલા, ત્યારે પોલીસે એ લોકોનો વિઝાની પરમિટ માંગેલી. તે લોકોએ વિઝાની પરમિટ બતાવેલી, પણ તે વિઝાની પરમિટ થોડી ડાઉટફુલ હતી. એ સંબંધે જે તે નેપાળ એમ્બેસીમાં દિલ્હી ખાતે તપાસ કરાવતા, આ વિઝાની પરમિટ એ ખોટી છે અને ફોર્સ ડોક્યુમેન્ટ છે એવું પ્રસ્થાપિત હતા. બંને જણાને ફ્લાઇટમાંથી ઓફલોડ કરેલા. આ મામલે આરોપી ઈશ્વર પોતાનું સરનામું લખાવતા બહુલ ટોન 5 ભૂમલુ સલ્લે કવરે પાલન ચોક નેપાળ લખાવ્યું છે, ત્યારે તેની સાથેની મહિલા બિમલાએ 032 મહાલક્ષ્મી લલિતપુર બંનેના સરનામા સાચા છે કે નહીં તે અંગે પોલીસે તેમના ડોક્યુમેન્ટ્સની તપાસ કરી. પોલીસને પણ શંકા છે કે બની શકે આ લોકો નોકરી માટે સુરતથી શારજહાં જઈ રહ્યા હોય અને આ કોઈ એજન્ટ થકી નોકરીના ચક્કરમાં આવી ગયા હોય. પોલીસ હાલ દરેક પાસા ઉપર તપાસ શરૂ કરી ચૂકી છે. જો કે બંને અત્યાર સુધી કોઈ ઠોસ ખુલાસો પોલીસ સમક્ષ કરી નથી રહ્યા. પોલીસ સામે મોટો પ્રશ્ન એ છે કે જો ફરવા જવું હોય તો તેઓએ નેપાળ કે દિલ્હીથી ફ્લાઇટ શા માટે ન પકડી? જે અંગે બંને પોલીસને ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. પોલીસે આઈપીસીની કલમ 406, 420, 465, 467, 468 અને 471 મુજબ ફરિયાદ નોંધી છે. આ લોકો કયા એજન્ટ પાસેથી બોગસ એનઓસી તૈયાર કરાવી ચૂક્યા હતા તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે. સુરતથી શારજહાં જવા માટેની પહેલી ફ્લાઇટમાં જ બોગસ નેપાળી એમ્બેસીની એનઓસી તૈયાર કરી એરપોર્ટ ઓથોરિટીના આંખમાં ધૂળ નાખવાની આ પહેલી ઘટના સામે આવી છે. આ બાબતે નેપાળી મહિલા અને પુરુષ અંગે પોલીસે આઈબીની પણ જાણકારી આપી છે. હવે જોવાનું રહેશે કે બંનેની પૂછપરછ દરમિયાન કઈ રીતના ખુલાસાઓ સામે આવે છે. નેપાળના લોકોને બોગસ એનઓસી આપી અન્ય દેશોમાં નોકરી મોકલવાનું શું આ કાવતરું ઘડાઈ રહ્યું હતું? આ બધા જ પાસાઓ પર પોલીસ હાલ તપાસ શરૂ કરી ચૂકી છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. તો એન્કાઉન્ટરમાં બસ આટલું જ. જતા જતા નજર કરીએ ઇન્ડિયા ન્યૂઝની ખાસ રજૂઆત 2 સ્માઇલ પર. હવે આપ જોશો પોઈન્ટ બ્લેન્કનું પુનઃ પ્રસારણ. મને રજા આપશો, આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.
મોદીજી ધીરે ધીરે મોદીજી વાહ મોદીજી મંદિર બનવાઓ યહી રે મોદીજી વાહ મોદીજી મોદીજી કોઈ ચાહે પૈસા કોઈ ચાહે સત્તા હમ આપસે કરતે આશા રે મોદીજી મંદિર બનવા દો મોદીજી વાહ મોદીજી રામ દર્શન કરવા દો મોદીજી વાહ મોદીજી રામ મંદિર જલ્દ બને યે હૈ મન કી બાત સંવિધાન કે દાયરે મેં હો ઇસકી શુરુઆત ગૈર વિવાદિત ભૂમિ કે લિયે કર દી હૈ દરખાસ્ત કોઈ ભી ના ઘબરાએ મોદીજી વાહ મોદીજી કોર્ટ સે આસ લગાએ મોદીજી વાહ મોદીજી અદાલત કે રાસ્તે અયોધ્યા આયેંગે મંદિર વહી પર બનાયેંગે ન કરના એસા વૈસા મોદીજી વાહ મોદીજી કોર્ટ પર રખો ભરોસા મોદીજી વાહ મોદીજી